ઇન્ડિયન સાયકલ ક્લબ દ્વારા ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે ઉધમપુર જમ્મુ કાશ્મીરથી મહેસાણા 1500 કિમી સાયકલ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. ઇન્ડિયન સાયકલ ક્લબ દ્વારા ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે ઉધમપુર જમ્મુ કાશ્મીરથી મહેસાણા 1500 કિલોમીટર સાયકલ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. આજે 6 દિવસમાં પણ પૂરી કરી એવન વીક્સ ઉપર રેન્ડોનોર કરી રેકોર્ડ નોંધાવ્યો હતો. 9 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરથી ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે નીકળેલા ઇન્ડિયન સાયકલ ક્લબના 7 સાયકલિસ્ટો મહેસાણાના ઊંઝા શહેરમાં આવી પહોંચ્યા હતા, ત્યારે તેમનું સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ઇન્ડિયન સાયકલ ક્લબ દ્વારા ઉધમપુર જમ્મુ કાશ્મીરથી મહેસાણા ખાતે 1500 કિલોમીટર સાયકલ પ્રવાસનું એક અદ્ભુત આયોજન કરવામાં આવેલ. આ સાયકલ પ્રવાસની વિશેષતા એ હતી કે આ પ્રવાસ ફક્ત 1 અઠવાડિયામાં પૂરો કરવાનો હતો. આ સાયકલ ઇવેન્ટમાં 2 લેડીઝ મેમ્બર્સ સહિત 7 સાયકલિસ્ટોએ ભાગ લીધો. ફ્રાન્સ દ્વારા આયોજિત BRM સાયકલિંગમાં 200 કિલોમીટર, 13 કલાકમાં 300 કિલોમીટર, 20 કલાકમાં 400 કિલોમીટર, 27 કલાકમાં 700 કિલોમીટર, 40 કલાકમાં સાયકલિંગ જે 1 વર્ષમાં કરે તેનું સુપર એન્ડનોરનું બિરુદ મળે છે. જ્યારે આપ અહીંયા આ 4 ઇવેન્ટ 6 દિવસમાં જ પૂરા કરીને તમામ સાયકલિસ્ટો એવન વીક્સ ઉપર રેન્ડોન કરી રેકોર્ડ કરેલ છે. ઉધમપુરથી મહેસાણાનો રસ્તો પણ બહુ જ ઉતાર ચઢાવવાળો હોવા છતાં બધાએ સફળતાપૂર્વક પ્રવાસ પૂરો કર્યો. આ પ્રવાસ ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે કરવામાં આવ્યો હતો. અતુલ પટેલ, ZSTV મહેસાણા. અમે ઇન્ડિયન સાયકલ ક્લબમાંના મેમ્બર્સ છીએ અને એક 1500 કિલોમીટરનો એક ઇવેન્ટનો પ્લાન કરેલો, જે કદાચ આખા ભારતમાં પહેલી વાર થઈ રહ્યો છે, જે અમે જમ્મુ એન્ડ કાશ્મીરથી પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાત એવા વિવિધ સ્ટેટ રાજ્યોને કવર કરીને સાયકલને પ્રોત્સાહન માટેની એક ઇવેન્ટ રાખેલી. અને આમાં આમ એક BRM કરીને એક એક્ટિવિટી હોય છે, જેમાં 200 કિલોમીટર, 300 કિલોમીટર, 400 કિલોમીટર અને 600 કિલોમીટર એવું તમે 1 વર્ષમાં જ બધા ઇવેન્ટ પૂરા કરો તો તમને એક સુપર રેન્ડેનોર નામનો એક એવોર્ડ મળે, જે અમે 6 દિવસમાં એક સાથે કરી નાખ્યું વર્ષની બદલે. એટલે આવું કરવાવાળા બહુ ઓછા હોય છે. એમાં અમારી સાથે 2 લેડીઝ મેમ્બર પણ હતા અને અમે બાકી ટોટલી 7 મેમ્બર્સ હતા આમાં. અને 6 દિવસમાં આ ઇવેન્ટ પૂરો કર્યો. અત્યારે ઊંઝા અમે પહોંચ્યા છીએ અને ઊંઝામાં ભવ્ય સાગર થયું, એના બદલ અમે ખૂબ આભારી છીએ. અને અમારો આ ઇવેન્ટ હવે બાંડુમાં પૂરો થશે. હજી 11 કિલોમીટર અમે જઈશું. એટલે આ ઇવેન્ટમાં અમે ઉધમપુર જમ્મુથી શરૂ કરી અને ઊંઝા અત્યારે પૂરી કરી અને ભાંડુ પૂરી થશે અમારી. હવે આ ઇવેન્ટ અમે 9 તારીખે ચાલુ કરી અને 15 તારીખ સવારે પૂરી કરી. આની પહેલાં અમે 200 કિલોમીટર, 300 કિલોમીટર, 400 કિલોમીટર અને 600 કિલોમીટર અને 1000 કિલોમીટર આ બધી ઇવેન્ટ કરેલી છે. પણ આ ઇવેન્ટ એક નવો ટાસ્ક હતો અમારા માટે. 1 વીકમાં SR બનવાનું, 200, 300, 400 અને 600 કિલોમીટર 1 વીકમાં 6 ડેઝમાં પૂરી કરવાની, જે અમે આ નવો રેકોર્ડ બનાવ્યો. આની અંદર અમે 7 લોકો જોડાયેલા, એમાં અમે 2 લેડીઝ હતા અને 5 જેન્ટ્સ હતા. આ ઇવેન્ટ અમે ખાસા ટાઈમથી પ્લાનિંગ તો હતું અમારું, અને 1500 કિલોમીટરનું જે ઉધમપુરથી અહીંયા આગળ મહેસાણા સુધી આવવાનું હતું, એમાં ઉધમપુરથી અમે 9 તારીખે સવારે 6 વાગતાના શરૂ કરેલું. ત્યાંથી પહેલું સૌથી અમે 300 કિલોમીટર કર્યું, જે 300 કિલોમીટર અમે અમારે આઈડિયલી 20 કલાકમાં પતાવવાનું હોય એને એ અમે લગભગ 18 કલાકમાં પતાવી કાઢ્યું હતું. અને એ ઉધમપુરથી ફાગવા સુધી, અને પછી ત્યાંથી બીજું 600 કિલોમીટરનો ઇવેન્ટ બીજો શરૂ કર્યો, અને તે ત્યાં ફાગવાથી જયપુર સુધી, અને જયપુરથી પાછું અમે
200 કિલોમીટરનો ઇવેન્ટ કર્યો છે. જયપુરથી શું કહેવાય બ્યાવર પહોંચ્યા અને બ્યાવરથી અમે પછી 400 કિલોમીટર બીજું જે અહીંયા સુધી અમને પહોંચે છે. અમારે કન્ટિન્યુઅસલી આ ફિક્સ ટાઈમ લિમિટમાં કરવાનું હોય છે. એટલે જેમ 300 કિલોમીટર જેમ 20 કલાકમાં હતું, 200 કિલોમીટર 3.5 કલાકમાં, 600 કિલોમીટર 40 કલાકમાં અને 300 કિલોમીટર અરે 400 કિલોમીટર 27 કલાકમાં. અમારો મુખ્ય હેતુ એ હતો કે બેઝિકલી આજે લોકો કસરત કરે, સાયકલ ચલાવે. સાયકલથી ફાયદા એ ઘણા બધા થાય છે કે જે ખાસ કરીને તો પ્રદૂષણ મુક્ત થાય અને પ્લસ એક જગ્યાએ અમારો આશય એ છે કે એક જગ્યાથી બીજા જગ્યા ઉપર જવા માટે એ લોકો સાયકલિંગનો યુઝ કરે, ગાડીઓ ઓછી વપરાય અને વાતાવરણ સ્વચ્છ રહે.